तरफ कांग्रेस थी मोटा समाचार बीजाई के आवी रहा छे। कांग्रेस परिवर्तन यात्रा में बळदेवजी ठाकुरे मोटू निवेदन आप्यु छे। जी हाँ, तेमणे कह्युं के सुरेश पटेल चूंटणी लड़वानो इनकार करी रहा छे, ना दुरस्त तबियतना कारणे चूंटणी लड़वा नथी मांगता। कांग्रेस सुरेश पटेल ने चूंटणी लड़वानी करी रह्युं छे विनंती। महत्वनुं छे के सुरेश पटेल माणसाना चालू धारा सभ्य छे। सुरेश पटेल 5 वखत विधानसभानी अने 1 वखत लोकसभानी चूंटणी लड़ी चूक्या छे। सुरेश पटेल हाल ना दुरस्त तबियत ना कारणे चूंटणी लड़वा नथी मांगता तेवुं पण तेमणे कह्युं। 4-5 दिवस पहेला जगदीशभाई સુરેશભાઈને મળવાનું થયું। સુરેશભાઈ કો તમે લડવાની ચમ ના પાડો છો, એટલે કે સાહેબ તબિયત મારી હારી નથી, અને એટલા માટે સુરેશભાઈને કોંગ્રેસ પાર્ટી વિનંતી કરે છે જગદીશભાઈ કે તબિયતની ચિંતા ના કરો। સુરેશભાઈને પાર્ટી હજુ મનાવે છે સુરેશભાઈ તમે લડો તો આથી હારું। अपने भगवान ने प्रार्थना करिए के अगर पंजा ने जीत थाय। ફરીથી સંવાદદાતા ગૌરવ પટેલ પાસે જઈશું। ગૌરવ, સુરેશ પટેલ જે આટલી બધી વાર કોંગ્રેસને જીત અપાવી ચૂક્યા છે, હજુ હવે તેઓ જ્યારે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે, શું કઈ કારણ સામે આવી રહ્યું છે? અને જાહેર મંચ પરથી બળદેવભાઈ આ રીતે તમને વિનંતી કરી રહ્યા છે, કઈ રીતે લઈ શકાય? ગૌરવ જી, વાત કરતો માણસા ખાતે આજે પરિવર્તન સંકલ્પ યાત્રા કોંગ્રેસે પહોંચી હતી, ત્યાં જાહેર મંચ ઉપરથી બળદેવજી કે જો કલોલના ધારાસભ્ય છે તેમને કહ્યું કે સુરેશભાઈ પટેલ કે જો માણસાના વર્તમાન ધારાસભ્ય છે તેઓ ચૂંટણી લડવાના નથી। સુરેશભાઈ પટેલ લાંબા સમયથી ના દુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા છે, તેમની તબિયત એટલી સારી નથી કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ચંપલાવી શકે, એટલે છેલ્લા 2-1 મહિનાથી તેઓ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે। આ અંગે પણ તેમને અગાઉ પાર્ટીમાં જાણ કરી દીધી છે કે તેઓ કદાચ માણસાની ચૂંટણી નહીં લડે। જે મંચ ઉપર જે જાહેર મંચ ઉપરથી આજે બળદેવજી ઠાકોરે કહ્યું છે, એટલે કે માણસા વિધાનસભા બેઠક ઉપર સુરેશ પટેલે ચૂંટણી લડે ના પાડતા કે નવા ઉમેદવારની શોધ કોંગ્રેસ કરી શકે છે। જી બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો બળદેવજી ઠાકોરે જાહેર મંચ પરથી સુરેશ પટેલને ચૂંટણી લડવા માટે વિનંતી કરી છે, ના દુરસ્ત તબિયતના કારણે ચૂંટણી લડવા નથી માંગતા સુરેશ પટેલ। તેઓ આ મુદ્દે કોંગ્રેસ સાથે પણ ચર્ચા કરી ચૂક્યા છે, એટલે કે કોંગ્રેસ આ વખતે અહીંથી સુરેશ પટેલને ચૂંટણી મેદાને ઉતારે છે કે પછી નવા કોઈ ચહેરા પર પોતાનો દાવ ખેલે છે, તેના પર સૌ કોઈ નજર મંડાવી રહ્યું છે।